હેલો ગાઈસ, કેમ છો? મજામાં. ગુડ મોર્નિંગ. ફરી એકવાર લોંગ ટાઈમ પછી એક વિડીયો લઈને આવ્યો છું. અત્યારે ઉગામડે છું મારી વાડીએ, અને આજે અમારે માતાજીનો પ્રસંગ છે. 9મો વાર્ષિક ઉત્સવ છે, આજે ત્યાં જવાનું છે. દર વર્ષે આ તારીખે 5-6 તારીખે દર વર્ષે આ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. આ 9મો વાર્ષિક ઉત્સવ છે, અમારે ત્યાં જવાનું છે. અત્યારે હું મારી વાડીમાં છું અને બસ બધા રેડી થાય છે અને નીકળવાના છે. અને અત્યારે મારી વાડીમાં નારિયેલ પાડવાળા આવ્યા છે. એ લોકો નારિયેલ પાડે છે, તમને બતાવું. અને બહુ ટાઈમ ન બગાડતા આપણે જલ્દી જઈએ પ્રસંગમાં અને જોઈએ. આ એટલા નારિયેલ નીકળ્યા છે અમારી વાડીમાંથી. તો અમારે માતાજીના વાર્ષિક ઉત્સવમાં જવાનું છે. માધવપુર ઘેરની બાજુમાં પાતા ગામ છે, ત્યાં વિંધ્યાવાસી માતાનું મંદિર છે, અમારે કુળદેવી છે, અને ત્યાં બધા મોકરિયા પરિવારના ભેગા થાય છે. જોકે માતાજી બધાના છે, તો અમે ત્યાં જવાના છે. અમારા દાદા દાદીની સમાધિની મૂર્તિ છે. મેં જમરૂખ લેવી, તેમાં જમરૂખ આવી ગયા છે. અમારા પપ્પા વહેલા ગયા હતા સવારે મંદિરે, અત્યારે આવી ગયા છે. હવે અમે જશું એ છાણવા સિંદા કરે ગાયના. આ અમારી મોટી વાછડી છે, હમણાં ગાયની નાની વાછડી આવી છે. તો હવે આપણે ટાઈમ ઓછો બગાડતા પહોંચીએ સીધા માધવપુર ઘેર પાતા. મંદિરે જતા પહેલાં દર વખતે પૂરબાઈમાંના દર્શન કરીએ. પૂરબાઈમાં અને બાજુમાં દેખાય છે વણકા બાપાનું મંદિર. બાપાના દર્શન કરી લીધા, હવે અમે જઈએ છીએ વિજવાસણ માતાના મંદિરે. આગળ જ છે, અહીંયા માતાજીનું મંદિર આવી ગયું છે. અમે ઉપર ચડીએ હવે ખાલી. માતાજી એટલી જ ગળદી.
જય મહાવીર જય. પ્રસાદી ચાલુ છે. અહીંયા તો જમણ વાર ચાલુ છે તો હાલો બેસી જાય. બીજું શું કે ભાઈ વિપુલ? તાલુકા પંચાયત સદસ્ય તેમનું સ્વાગત કરે છે. અમિતભાઈ મોકરિયા ભુવાતા શ્રી જે ભાઈઓ બહેનો ઉભેલા છે પોતપોતાની જગ્યા ગોતીને બેસી જાઓ. Yeah.
માતાજી ના નવમા વાર્ષિક ઉત્સવ ની પૂજા વિધિ અને હવન અને બીડો હોમવાનું જે હતું એ વિધિ સમાપ્ત થઈ છે અને જે અત્યારે વિધિ પછી દાંડિયા રાસ ને એવું બધું ચાલુ હતું અને હવે આજ સાંજે સાંજનો પ્રોગ્રામ છે, ભજનનો પ્રોગ્રામ છે, કલાકાર આવવાના છે. જો એમાં પહોંચીશ તો એ તમને હું ભજન બતાવીશ. બાકી આપણે આજનો બ્લોક અહીંયા પૂરો કરશું. આજ માટે એટલું. થેન્ક યુ.